તો આપણે આગળ અંગ્રેજીની અંદર છેલ્લે શું શીખી ગયા હતા? તો અંગ્રેજીની બુક ખોલો અને જુઓ. આપણે છેલ્લે અંગ્રેજીમાં નંબર શીખ્યા. કયા નંબર્સ? 1 7 17 અને 1 8 18. તો આપણે 1 થી લઈ અને 18 સુધીના આપણે નંબર શીખી ગયા છીએ. શીખી ગયા ને? હવે એને લગતી પ્રવૃત્તિઓ આવે છે, જે હું તમને બોર્ડ ઉપર અને બુકમાં કરાવું છું. તમારે મારી સાથે કરવાની છે. તો એમાં તમારે પેજ નંબર 35 3 એન્ડ 5 એ પેજ નંબર ખોલો. એમાં આપેલું છે, પહેલો પ્રશ્ન કયો છે? તમારે પેન્સિલ લઈ અને મારી સાથે કરવાનું છે. પહેલો છે સરખા મૂળાક્ષર જોડો. તો હું તમને બોર્ડ ઉપર કરાવું છું. સરખા મૂળાક્ષર જોડો. તો આમાં તમારે શું કરવાનું છે? સરખા સરખા મૂળાક્ષરોને જોડવાના છે. તો કયો છે આ મૂળાક્ષર? વી. વી ફોર વાયોલિન. તો બીજો ક્યાં છે? વેરી ગુડ. તો આ રીતે જોડવાનું છે. પછી એક્સ ફોર એક્સરે. પછી ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. તો આ રીતે એક સરખા મૂળાક્ષરને જોડવાના છે. હવે એની બાજુમાં જુઓ તો એમાં ચિત્ર સાથે જોડવાના છે મૂળાક્ષરને. આમાં મૂળાક્ષર મૂળાક્ષર જોડવાના. આમાં મૂળાક્ષરોને સામે તેનો પહેલો મૂળાક્ષર હોય ચિત્રની અંદર એ ઓળખીને આપણે જોડવાનું છે. એમાં એક ઉદાહરણ આપેલું છે. તો આને શું કહેવાય? ઘડિયાળ. તો એને ડબલ્યુ ફોર વોચ. તો ડબલ્યુ સાથે જોડેલું છે. હવે બીજું શેનું ચિત્ર છે? વાયોલિન. તો વી ફોર વાયોલિન. તો એને વી મૂળાક્ષર સાથે જોડવાનું છે. પછી ત્રીજું એક્સરે. એક્સ ફોર એક્સરે. તો આપણે એક્સ સાથે જોડવાનું છે. તો આ રીતે તમારે કરવાનું છે. હવે ત્રીજો પ્રશ્ન કયો છે? બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધો અને વર્તુળ કરો. ત્યારે આપણે બોર્ડ ઉપર શીખીશું. બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધો અને તેના ફરતે ગોળ કરો. તો અહીંયા બોક્સમાં તમને મૂળાક્ષર આપેલા છે ને, એ તમારે અહીંયા શોધવાનો છે અને ગોળ કરવાનું છે. તો કયો મૂળાક્ષર છે? એક્સ. તો આપણે જોઈશું અહીંયા એક્સ ફોર એક્સરે ક્યાં છે. તો આ કયો મૂળાક્ષર છે? વી ફોર વાયોલિન. એક્સ. તો આપણે શું કરીશું? ગોળ. બીજા બધા જ કયા છે? વી મૂળાક્ષર. હવે અહીંયા વી ગોતવાનું છે આપણે, અહીંયા શોધવાનું છે. તો વી ક્યાં છે? આ ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ આપણ ડબલ્યુ ફોર વોચ. આ રહ્યું વી ફોર વેન અને આપણ ડબલ્યુ છે. તો આ રીતે આપણે અહીંયા અહીંયા જોવાનું છે અને ત્યાં ગોળ કરવાનું છે. હવે ચોથો પ્રશ્ન છે, હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો. અહીંયા તમારે શું કરવાનું છે? જુદા નંબર હોય ત્યાં ચોકડી. તો આ કયો નંબર છે? 1 8. તો શું આવે? 1 8 18 1 8 18 1 8 18 1 8 18. અને આ 7 આપેલો છે. 1 7 17. તો અહીંયા આપણે શું કરીશું? ચોકડી. અને આ 1 8 18 છે. તો બધા જ 1 8 18 છે, પરંતુ અહીંયા પાછળ 7 છે ને. તો આ 1 7 17 છે. તો એ જુદો નંબર છે. તો આપણે શું કર્યું? ચોકડી. હવે અહીંયા બીજું જોવાનું છે. 1 7 17 1 8 18 1 7 17 1 7 17 1 7 17 1 7 17.
લખો અહીંયા તમને ચિત્ર આપેલા છે અને અહીંયા બોક્સ આપેલા છે તો આપણે માં તેનો મૂળાક્ષર લખીશું તો આ શેનું ચિત્ર છે વેન તો વી ફોર વેન તો ત્યાં વી લખેલો છે હવે આપણે બીજું જોઈશું તો આ શેનું છે એક્સ ફોર ચાઇલ્ડ ફોર તો આપણે અહીંયા એક્સ કરીશું એક્સ ફોર એક્સ રે એક્સ ફોર ક્રિસમસ ટ્રી એક્સ ફોર ચાઇલ્ડ ફોન તો અહીંયા એક્સ મૂળાક્ષર આવશે પછી આ શેનું છે શિશુટી વિશાળ તો શું આવે ડબલ્યુ ફોર વિશાળ તો અહીંયા ડબલ્યુ મૂળાક્ષર આવશે કયો મૂળાક્ષર આવશે ડબલ્યુ ડબલ્યુ ફોર વિશાળ ઈ ફોર વલ્ચર તો અહીંયા બી મૂળાક્ષર આવશે આ રીતે આપણે શું કરીશું ચિત્ર ઓળખીને મૂળાક્ષર તો અહીંયા એક્સ ફોર જાય ફોર ડબલ્યુ ફોર વિશાળ બી ફોર વલ્ચર તો આ રીતે તમારે ચિત્ર ઓળખી અને તેનો મૂળાક્ષર બોક્સમાં લખવાનો હવે છેલ્લું છે ગણો બોલો અને બોક્સમાં નંબર લખો તો એ આપણે શું કરીશું ચિત્ર ગણીશું અને એ બોક્સમાં આપણે નંબર લખીશું તો ચલો આપણે પહેલા ગણીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન વન ઝીરો ટેન વન વન ઇલેવન વન ટુ ટ્વેલ્વ વન થ્રી થર્ટી વન ફોર ફોર્ટી વન ફાઇવ ફિફ્ટી વન સિક્સ સિક્સટી વન સેવન સેવન્ટી વન એટ એટી કયો આવશે અહીંયા વન એટ એટી એટી એટલે અઢાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો એટીન એટલે અઢાર વન એટ એટીન જે બુકમાં આપેલું છે આમાં તો તમારે ખાલી સમજવાનું છે હવે એ પ્રમાણે આપણે બીજા ચિત્ર ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન વન ઝીરો ટેન વન વન ઇલેવન વન ટુ ટ્વેલ્વ વન થ્રી થર્ટીન વન ફોર ફોર્ટીન વન ફાઇવ ફિફ્ટીન વન સિક્સ સિક્સટીન વન સેવન સેવન્ટી અહીંયા વન એન્ડ સેવન વન સેવન સેવન્ટીન સેવન્ટીન એટલે સત્તર તો આ રીતે આપણે વન સેવન લખવાના છે તો તમારે શું કરવાનું છે ઘરે આજે મેં તમને પેજ નંબર 35 થ્રી એન્ડ ફાઈવ એટલે કે 35 પેજ નંબર તમારે ઘરે પૂરું કરવાનું છે હવે આગળ છે જે આપણે આગળના વિડીયોમાં શીખીશું ત્યાં સુધી આવજો